કેશોદીન નવનિર્માણ ડીવાયએસપી કચેરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. મામલતદાર પૂર્વ ધારાસભ્યો આગેવાનોની ઉપસ્થિતિમાં 10 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. સાથે સંજીવની ફાઉન્ડેશન માગરોળ દ્વારા ડીવાયએસપીને પુષ્પગુંજ અને સાલ ઓઢાને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. મામલતદાર પૂર્વ ધારાસભ્ય શ્રીઓ આગેવાનીની ઉપસ્થિતિમાં 10 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. સાથે સંજીવની ફાઉન્ડેશન માંગરોળ દ્વારા ડીવાયએસપીની પુષ્પગુચ્છ અને સાલો ડાળી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. કેશોદ શહેરથી આશરે 4 કિલોમીટર દૂર નવનિર્માણ થયેલ ડીવાયએસપી કચેરી ખાતે અગાઉ 62 વૃક્ષોના વાવેતર કરી વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. સાથે ફૂલોનો બગીચો પણ બનાવવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક રવિ તેજા વામન શેટ્ટીની સૂચનાથી દરેક પોલીસ કચેરીમાં વૃક્ષોનું વાવેતર કરવાની સૂચના અન્વયે કેશોદની નવી ડીવાયએસપી કચેરી ખાતે 10 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે કેશોદ મામલતદાર પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી સામતભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી વંદનાબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલિયા, લોહીજ સરપંચ શ્રી રવિભાઈ નંદણિયા, ડૉક્ટર હિમીરસિંહ વારા, અમીરભાઈ ભેડા, માલદેભાઈ બારિયા, દિલીપભાઈ લુઢિયા સહિતની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ નરેશબાપુ તથા રમેશભાઈ જોશી દ્વારા કેશોદ ડીવાયએસપી જેબી ગઢવીને પુષ્પગુચ્છ અને સાલો ઢાળી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે રક્તચંદનનું ઝાડ અને ચકલીના મારા અર્પણ કરવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમમાં વાવેતર કરેલ વૃક્ષોનું જતન કરવા સરકારી કચેરીએ સરકારી શાળાઓ જાહેર માર્ગોમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષોના ઉછેર સાથે વૃક્ષોનું જતન કરવા કેશોદ ડીવાયએસપી જેબી ગઢવીએ જણાવ્યું હતું. ગોવિંદ અડિયા, ZSTV, કેશોદ.